જેમ લેવલ આવતું જાય એમ સ્વભાવની અંદર ફેરફાર થતો જાવો જોવે. આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી. બાકી આ ભજન સાંભળ્યું ને અત્યારે મારી નેનો જેવી હાલત થઈ ગઈ. હા, કારણ કે આ તો બાપુ BMW ને મર્સિડીઝ જાતી હોય એવી સસડાટી કરી, એમાં નેનો તો ભગ 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 ભગ. યાદ આવ્યું, બીજું કહું એક છે અહીંયા સડ્યું. એક નેનો ખોટકાઈ ગયેલી પડી હતી રોડ ઉપર, હેમલું કરે તો આમ તો થોડું મારું હાલે. નેનો બગડી ગયેલી અને એમાં એક BMW વાળો નીકળ્યો, લોટકું વરણ, નેનો વાણિયાની હતી, પોચા માણન. નમસ્તે, કોઈ છે? ઊભી રાખ્યો તો લેતા જાઓ. એમાં લોટકું વરણ આપણી જેવું નીકળ્યું કે શેઠ શું થયો? હા બાપા, બગડી ગઈ, નથી હાલતી, ઉનાળો, ફૂફાડા નાખી ગઈ. કારણ કે હામાં સાહી હાલતું હતું, આમાં નેનો ન હાલે. કાંઈ વાંધો નહીં, બંધ ગયો વાં હાલો. પણ બાપા ધીરે ધીરે આગજો, નકર BMW ને હમણાં મેં ફગતી જાય. એ કે શેઠ એવું લાગે ફાસ્ટ થઈ ગયું વધારે, તો ડિપલ મારજો એટલે હું ધીમો પડી જાય. ઓકે. એ નેનોને BMW ની વાહ બાંધી જતા હતા લીધે, 40-50 60, 40-50 60. શેઠે કે ઓકે ઓકે ઓકે, ચડત ચડત ચાલે છે, ધીરે ધીરે ચાલે. એમાં બાપુ BMW ની સાઈડ એક મર્સિડીઝ વાળાએ કાપી અને લોટકા વરણની ગાડી હતી ને એની કોઈ સાઈડ કાપી, પોહણ કેમ થાય? વાહે નેનો ઈ ભૂલાઈ ગયો, 100 ચાલીઓ અને વાહે નેનો વંટોળિયા ઘડે ક્યાંથી આવે અને ઓલો ડીપર મારે. એમાં પોલીસ ખાતું જોઈ ગયું કે ઓહો, 140 ની સ્પીડમાં એની વચ્ચે નેનો. એને એના અધિકારીને ફોન કર્યો, હેલો સાહેબ, BMW ને મર્સિડીઝ 140 માં હાઈવે ઉપર જાય. એટલે સાહેબે કીધું કે એવી ઊંચી ક્વોલિટીની ગાડીઓ 140 તો સહજ ચાલતી હોય. તો કે ઈ તો બરાબર, પણ સતા સાઈડ કપ્પા નેનો ડીપર મારે છે. એની સાઈડ કાપવા નેનો ડીપર મારે, ઈ મોટી વાત છે. સાહેબ કે ઊભો રે, હું આવું જોવા. તા કે જોવાવશો તા તો ઈ ક્યાંય જાય, પણ પછી તો વાહે પતંગ ઉડતી હોય એમ આજે જાય. નેનો જેમ જેમ બુદ્ધિ આવતી જાય એમ મારો કહેવાનો અર્થ, સ્વભાવમાં ચેન્જિંગ થવું જોઈએ. એટલે આ વાત કેવળ સ્વભાવ ઉપર છે. એટલે બાપુએ કૂતરી પાળી, એનું નામ સિન્ટુ. પણ સિન્ટુ એટલે સિન્ટુ માં બાપુ એમ કે સિન્ટુ ઇધર આવતા કાં કાં કાં. ઓહો, એ તમને કહું, રાતે ગુરુજી શેલા બે ત્રણ ને એ બાંજા ગાંજા માલી એમ બીબડા નોખા પાડે બેઠા બેઠા, એ સલમું બલમું ભરે ને આનંદ કરે ને. પણ સમય જતા હવે કૂતરાનો સ્વભાવ બાપુ કડવાનો, ને સમય જતા એ કડતા શીખી, પગે લાગીને જેવા માણસ ગેટે પોગે તા સિંટુ પીંડી પકડે, સેવક ગણ તૂટ્યું કે ભલું કરે બાપુ. એમાં એક દી જોયું તો કોઈ બીજું સેવક નહીં, બાપુ એને શેલાને પૂછ્યું, કહો બેટા ક્યાં બાતે બાપુ? ચંદુ કઈ નહી દેખાતા બાપુ, એને આપણે સિંટુ અડી જઈ. અચ્છા જિગ્નેશ કે બાપુ એ થોડોક રહી ગયો, માયા માયો ને જિગ્નેશ બાપુ બે મૂઠી વળ્યું ભરી અપની સિંટુ કાઢ. અરે કે બાપુ અપની સિંટુ એવી એવી કાઢે. એક જણાની પગની પાંજે પીઠ પીંડીએ પાટો અને એને મેં જ પૂછ્યું કે હું છું, મને ખબર નહીં એને લાઇન્ડર શોટે જીભ પકડાતી હતી. એટલે મેં પૂછ્યું, એટલે હું છો એ પગે? મને કે કૂતરી કરડી ગયું.
તો હટ ન કહેવાય, મન કે નહીં કર્યું હોય, મન કે હટ કીધું તો પોગી ગઈ હતી. મેં કીધું હવે જે થવું થી મને પછી મજા આવી. બાપુ એનો બ્રેક શોટ થયો ને મને મજા આવે. આપણી તોતળી જીભ હશે ને બધાને ગમશે, પણ ખ્યાલ એટલો રાખજો તોસડી નહીં થઈ જાય હવે દેતા, નહીતર સમાજ નહીં સ્વીકારે પેલા મને. અને જીભમાં બાપુ ઘા લાગ્યા હોય ને, જીભમાં ઘા લાગ્યા હોય ને એ તો જટ રૂજાઈ જાય, પણ જીભના ઘા ન રૂજાય. લાગ્યા એને શબ્દના બાણ. તે બોલે ને મને મજા આવી. મેં કે પણ દવા લીધી ને, મને કે દવા લીધી હોય પાટો હોય ને કઈ મારી બાના આટલો આવો નથી, મારા બાપા જીવે છે જી સફેદ પાટો હોય ને. પણ મને કે તમે માયાભાઈ ને, મેં કીધું હા. મને કે ઉભેરો સેલ્ફી, મને કેમ હા એવું એને સેલ્ફી લીધી. મેં કીધું પણ મને કેમ માયાભાઈ કરડી ને છેતરાઈ ગયો. કેમ છેતરાઈ ગયો? મને કે કૂતરીમાં છેતરાણો કેમ? મને કે હું 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 રોજ કકડાવું, રોજ એક મારી ઘરે કૂતરી આવે ને કાન પકડી અને ખીજવું ને પછી મારી બે પિંડીમાં કરડાવું. મેં કીધું તો કરડે ની? મને દાંત જ નથી એને, તે રોજ કૂતરા પાસે કસરાવી લો. મને પિંડીયું કળે ને કૂતર્યું ગોતું એને, મને કે ડોગ મસાજ કહેવાય. લે રોજ કસરાવતા હોય ધ્યાન રાખજો, કૂતર્યું બદલાય ન જાય. મને કે મારો હારું અંધારામાં આવ્યું ને, મને ખબર નતી બદલાઈ ગયું, મારું દાંતવાળું ભટકાઈ ગયું. મેં કીધું આવું થાય? મને કે થાય, પણ મને કે ભલે કહ્યું પણ આવી મજા. મજા શું આવી? મને કે રાચે કરડેલું ને. હું કે તો રાચે કડક દિવસે કડે, રાચે કડક શું મજા? મને કે હવે હા પડજો. મને કે મજા એવી આવી, રાચે દવાખાને ગયો તો ડોક્ટર નહીં એકલા સ્ટાફ. મને કે સ્ટાફમાં પાછા એને હું બોલું એમાં મજા આવી અને એ મારી આમાં દાંત કાઢે મને મજા આવી. મને કે કર્ડ ભૂલી ગયો. પછી મને ડોક્ટરને ઘીરે મોકલ્યો, એની ઘીરે ગયો. રાચે 12 વાગે દરવાજો ખખડાયો અને ડોક્ટર બહાર આવ્યા, દરવાજો ખોલ્યો, ડોક્ટરને જોયા પછી તો બહુ મજા આવી. પછી હું બહુ મજા આવ્યા એ મીડિયા ગગલાવા બહાર બોર્ડ માર્યું છે ડો ડો ડો, ડોક્ટરને મળવાનો સમય 6:30 થી 9, 12 વાગે ધડે આવ્યો મારી જેમ જેવો નીકળ્યો. પછી મેં કીધું કે બોર્ડ માણાએ વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. સિન્ટુ કરતા શીખી સંતને ફરિયાદ કરી, બાપુ આ કૂતરી કરડે છે. અને રાતે કૂતરીને ખીજાણા સંત સિંટુ કાટતી સમાજ કો સાધુ કે સંગ્રહ કર, કાટના નહીં ચાહીએ બેટા, સ્વભાવ કો ફેરફાર કીજે કુછ. 15 દિનો કરડી, 16મે દિવસે પાછી કરડી, પાછી ફરિયાદ આવી અને પાછી જ સંતને ફરિયાદ કરી. સંતની આંખ ભીની થઈ, અડધીક રાતનું ટાણું હતું. કૂતરીને કીધું સિંટુને કે તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું?
મારી સાથે રહે અને તારી પ્રગતિ ન થાય તો તો મારી સાધુતા લાજે. અને એમ કરીને હાથમાં, કારણ કે ભજનાનંદી મહાપુરુષ જેવા સંત હતા, એ હાથમાં પાણીની અંજળી લઈ અને જાય એમ કે ભાઈ કૂતરી માથે નાખી ગાયનું રૂપ આપી દીધું. સાહેબ, ક્યાં ભટકનારું કૂતરું, ક્યાં ગાય. સાહેબ, ક્યારેક ક્યારેક તો બાપુ અમે અમારી જાત ઉપર જોઈએ છે, કોણ બોલાવે. પણ સદગુરુની કૃપા થાય, ગાય મળી પૂંજાવા બાપુ, આશ્રમ જામ્યો. અને એમાં કોઈ એક મારી જેવો માણસ ક્યાં જઈને કહે છે કે બાપુ આ તમે આશ્રમમાં જગ્યા થોડી છે, આમાં ક્યાં નિરણ રાખો, ક્યાં ગાય રાખો, એની કરતા બાજુમાં જ મારી વાડી છે, ત્યાં હું ગાયને રાખું, ત્યાં એને હાચવીશ, દૂધાઈ મોકલી દઈશ, મને એટલી સેવાનો લાભ આપો. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતો બાપુ પેઢીઓથી. અચ્છા, કોઈ વાંધા નહીં, લઈ જાઓ બેટા. બોલો, લઈ ગયો ગાયને હાચવી, ખવરાવ્યું અને હાંજે દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગઈ. ગા ઉપાડી લીધું, ગા કરડે કોઈ, હાંડિયું મોઢું માર લે. પણ ગરીબ માણસ હોય તો કહેવામાં આવે, કેવો ગરીબ, તો ગાયના ઉપલા દાંત જેવો, એ કરડે કોઈ ને, પણ ઉપાડી લીધો ખંભો. અને રાઈડ નાખી, મોટા ભાઈ વાહડો લાવી જા, તારી માં વડકા ફરે. બાપુ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી, અડધી રાતે મૂકી જાય બાપુ, આજે ક્યાં હોવા, ક્યાં હોવા નહીં, ઉપાડી લીધું બાપુ. આ તો હારો છું, ખંભો હતો, છોકરો હોત તો ખાઈ જાત, ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમી ભક્તિમાન ભક્તિમાં ખવરાવી દે. આ ઉપાડી લીધું, હા બાપુ સમજી ગયા સંત. બોલાને કીધું, તું જાઓ ફરી વાર, હવે તો ગાય છે બાપુ, લાકડી ન લઈ શકાય. અમુક લેવલ એવું શિષ્યનો આવી જાય, તમે દીકરાનું એવું લેવલ આવી જાય કે તમે એને પછી કાંઈ ન કહી શકો. બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો, અબ ઓર એક મોકા દેતા હું. એમ કરીને જ્યાં પાણીની અંજળી નાખી, પછી તો બાપુ ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવ્યો, ઇન્દ્રની સભા માલિકો અપશરા ઉતરી હોય એવો રૂપ, રૂપના આમરણ. અને પછી જે આશ્રમ જામ્યો બાપુ, તપેલ્યું ધોવાના વારા ન આવે, તપેલ કે બેટા તેરા પ્રોગ્રામ બાપુ, પ્રોગ્રામ પ્રોગ્રામ સબ કેન્સલ, સેવા કરના હે બાપુ. હવે સાંભળજો, એમાંથી એક રાજા નીકળે છે, એક સંતની ઝૂંપડીએ એક રૂપને ઉચરતું જોયું, ગુરુની પાસે માંગણી કરી, બાપુ મારે લગ્ન કરવા છે. બાપુ કે મેં તો ઉસકા પાલત પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તમારે ક્યાં ગોતવા જાઉં. રાજાને આરે વરાવી, ક્યાં ભટકનારું કૂતરું, ક્યાં ગાય અને ક્યાં હાથમાં માળનો જરૂખોન, હોનાની હાકલના હિંડોળાઓ બાપુ, ખુચડું ભૂણા હિંડોળો હાલ્યો, હાથમાં માળે જરૂખા ઉપર, બે દાસીઓ આમ વાહન ઢોળે, બે દાસીઓ આમ વાહન ઢોળે, એક દાસી હામેલી ઉપેલી વીજળાની દોરી ખેંચે, ઉપેલી વીજળો આમ આમ થાય અને હિંડોળો આખો આમ, જો બાપુ કઢાઈ હોનાના હોનાની રેખું આમ માથે ઝરે. એમાં વળી કોઈ આવીને પૂછે, મહારાણી સાહેબ કેસરવાળું દૂધ આપું, નહીં. ઘટના એવી ઘટે બાપુ કે જ્યાં રાજા પોતાના મહેલે આવે, ત્યારે તો લાઈટું હતી નહીં, ઘીના દીવા. રાજા મેલે આવે તો દીવો એકે જગતો ન હોય, એક દી, બે દી અને ત્રીજો દી થયો, ત્રણ દિવસમાં એક પણ દિવસ એમ કહેવાય કે રાજાના મહેલમાં દીવો જગતો ન હોય. આણે રાજાએ ભરી કચેરીમાં, પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પેટાવા જાય છે, કે આપણો સગનો બાપુ, સગનને બોલાવો, સગન હાજર હો, આજે પરધાન બોલાવે સગના આવજે રે. આમાં નો આખ્યાન હોય, આજે સગનો બોલાયો, સગનિયો આવી, બાપુ સગન આવી ગયો, સગના નામદાર ને પ્રણામ, પ્રણામ ના દીકરા,
મારા રાજભવનમાં દીવા પેટ તું પેટાવા જશો કે હા બાપુ ત્રણ ત્રણ પેઢીઓથી અમે કામ કરતા આવીએ છીએ બાપુ, તમારા દાદાના અમારા દાદા પેટાવતા હતા, એના દાદાના અમારા દાદા પેટાવતા હતા, પેઢીઓનું નથી પૂછતો, અત્યારે તું કા અત્યારે હું છું, આવડે જ છે બાપુ, આવડેના દીકરા ત્રણ દિવસ થા જોઉં છું, એક પણ દીવો જગતો નથી હોતો, અને આજ જો એક દીવો જો એમ કહેવાય ઓલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી, બાપુ તેલ કાઢવું તો શીંગ છે ચણા છે, ચણા ન હોય બાપુ આમાં મારા મન ચણામાં તેલ નહીં નીકળાય, કાલ મારી નાખીશ, સજ્ઞાન બાપુ એવું છું કે હું તો દીવા પેટાવું છું પણ નક્કી કોક અમને કઢવી નાખવા માટે કોઈ કાવતરું ઘડતું હશે, આ જોવું છે દીવા કોણ ઓલવે, એટલે આને દીવા પેટાવીને સગનું હતાઈ ગયું, ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા, જીભે જીભે બાપુ ઘીના કોળિયા સાટ્યા, ઈ સગન મગન થઈ ગયો, બાપુ ક્યાંથી લાવ્યા વાનર પૂછું, રાજાને બોલાવી આવ્યો, રાજાને કીધું કે અહીંયા આવો બાપુ, અહીં આવો અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જોવા ક્યાંથી ગોચ્યું, આ જોઈને હોરીએ જાય તો લાજાળા લોપે નહી, તા રાજા હાવ હજવાના સગના, એ સગના સગન, એ સગના સગનભાઈ, હા બાપુ ગરજે ભયો સગનભાઈ, હા બાપુ હા હા ખમા બાપુ ને ખમા સગનભાઈ, ખમા બાપુ ક્યાંથી ગોચ્યું સગન, એ સગનભાઈ હા બાપુ, આવી વાત કોઈને કહી નહીં બટા, રાજ કો રાજ રહેને દો, ખમા બાપુ ને ખમા, પણ બાપુ હબ પાગડવા હોય તો સારું, નહીં તો આ રાતમાં મારા પેટમાં આ વાત ન રહે, પાટીન બહાર નીકળવાની, સગના ન કહેવાય પણ ન રહે બાપુ, રાજાને ચૂકા કોકને કહી દે, રાજ્ય જ ઘોડા ઉપર નાખ્યા, સીધે સીધા અડધી રાતનો મજર ભાંગ્યો, બાપુના આશ્રમમાં ઘા કર્યો, કાલ્યો બાપુ તેરા તુજ કોર પણ છુટ્ટા છેડા, ક્યાં હુવા હુવા નહીં, જીભે જીભે ઘી ઉલાળે હાવ, કોડિયા સાઠી જાયા, ઓ અચ્છા કોઈ બાત નહીં, જાઓ રાજા આપ જા સકતે, પછી રાજા સંત ખીજાણા કીધું કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી હોનાના હિંડોળે તને બહાડી દીધી, તોય તો તારો સ્વભાવ ન છોડ્યો, અબ મેં ક્યાં કરું, જા ફિર સે કૂતી હો જા, પછી કૂતરી થઈ ગઈ, આપણે ઘણા નથી કહેતા ફલાણા ભાઈને ધોમધોમ સાહેબી, પણ પાછા હતા ને અહીંયા વિયાવ્યા, સ્વભાવ ફેરફાર ન થયો હોય અને ગુરુનું કીધું કર્યું ન હોય એ જ પાછો ફરી શકે, બાકી જેને ગુરુના વાક્ય ઉપર ભરોસો હોય કોઈ દી પાછો ન પડી શકે, પછી કૂતરી આશ્રમમાં હજી છે બાપુ, હમણાં હું ગયો છો રોડને કાંઠે જ આશ્રમ છે, ઊભો રહ્યો ચા પીધી, સિંટું જ આવી ચા લઈ, ડોકમાં કેટલી બાંધેલી ખણી ખણી ઘૂઘર, અત્યારે બે ત્રણ ઘૂઘરીઓ બાંધેલી છે, હું તને દેખાડે આવી જાય કરે, એવી સરસ બાપુ આમ હોને ની ઘૂઘરી ખણી ખણી છણી છણી, જાણે કચ્છની હાંડળી આલી આવતી, એવી જીણી એવી ચા પીતો હતો ને, મૂળ ઓલા રાણી બનેલા ને એટલે હવે પાછો કંઠ આવી ગયો છે કૂતરી, પણ બોલે બહુ ચોખ્ખું, તમે કીધું સિંટુબેન ને, મને કે આમ આવ્યા ભાઈ, પછી મેં કીધું સિન્ટુ ગુરુએ એટલે એટલી કૃપા કરીને તે તારો સ્વભાવ ન છોડ્યો, શું એને જવાબ આપ્યો બાપુ, કે માયાભાઈ ગાય થઈ તો વાડીએ વહી ગઈ, બાય થઈ તો મેલે વહી ગઈ, મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું છું એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો, એ પણ હોય શકે, એટલે કીધું ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય, કૃપા હોય ગુરુ દેવ કી તો ગોવિંદ દિયો દેખાય, એટલે ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય, ભાઈ એને ભરોસે રહેવાય, એવું ભરોસાનું નામ બીજું હોય તો એ ભજન છે, અને એવી આજ ભજનની આ રઢિયાળી રાત જામી છે, અને ભગવાન રામદેવજી મહારાજનો રામદાસ બાપુને આંગણે બાર પોરા પાઠ ઉત્સવ, અને એમાં એટલા સંતો ને એટલા ભજનંદીઓ બેઠા છે, એની વચ્ચે આવી અને મને બોલવાનો અવસર મળ્યો, મારી જાતને ધન્ય અનુભવું છું, અસ્તુ જય શ્રી રામ, આભાર.